હલો ફ્રેન્ડ્સ, હું છું મનીષા બત્રા જીવનશૈલીથી. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી ચેનલમાં. આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ યુનિક બેબી પટેટોઝની રેસીપી છે કે જેનાથી સ્ટાર્ટર એટલું પરફેક્ટ થાય છે ને એટલું સારું થાય છે. અને યુનિક એટલા માટે છે કે જે ઇન્ગ્રીડિયન્ટ્સ મેં યુઝ કર્યા છે આમાં એ કંઈક અલગ જ છે, કે નોટ લાઈક ટિપિકલ તંદૂરીવાળા નથી આ. તો તમે જુઓ એના માટે શું શું જોઈએ છે. એના માટે આપણે જોઈશે 300-350 ગ્રામ જેટલા લીધેલા છે બેબી પટેટોઝ. ત્યારબાદ 3 ચમચા જેટલું લીધેલું છે મેં કોર્નફ્લોર, 1/2 ચમચી જેટલું લીધેલું છે મરી અને સોલ્ટ ટુ ટેસ્ટ, 1/2 ચમચી જેટલું લીધેલું છે મેં ચીલી ફ્લેક્સ અને 4-5 કળી લસણની, 2 ચમચા જેટલું લીધેલું છે મેં તેલ, પીઝા સિઝનિંગ છે 1 ચમચી અને 1/2 ચમચી જેટલું આપણે લઈ દેવાનું છે ઓરેગાનો. અહીંયા આગળ મેં લીધેલા છે કેચઅપ લીધેલું છે 2 ચમચી જેટલું અને ટેબેસ્કો સોસ છે. તમે ચીલી સોસ પણ તમે લઈ શકો છો, પણ મને ટેબેસ્કોની ફ્લેવર વધારે ગમે છે. હવે આવી રીતે 1 લિટર પાણીમાં જે આવી રીતે બોઇલિંગ સ્ટેજ પર આવ્યા પછી એમાં 2 ચમચી જેટલું સોલ્ટ એડ કરવાનું છે. જી હા, ઇટ હેઝ ટુ બી, જો વોટર હેઝ ટુ બી વેરી સોલ્ટી. તેમાં આપણે એડ કરવાના છે, ધીમે રહીને એડ કરવાના છે બેબી પટેટોઝ. બહુ ધ્યાન રાખીને કરજો, પાણી ખૂબ જ ગરમ છે. અને એને 10-12 મિનિટ થશે એને ઢાંકીને આપણે બોઇલ કરવાના છે. અને આવી રીતે છોલી દઈને એને એક કન્ટેનરમાં કાઢીને એના ઉપર ગ્રેટેડ લસણને આપણે ગ્રેટ કરવાનું છે. લસણને તમે ચાહો તો તમે પ્યુરી પણ તમે એનું પલ્પ બી કરી શકો છો, પણ મને આ વધારે ઇઝી લાગે છે ગ્રેટ કરવું. અને એનાથી વધારે ફ્લેવર વધારે ઓર એન્હાન્સ થાય છે, સારી ટેસ્ટી લાગે છે. ત્યારબાદ આપણે એમાં એડ કરીશું જે પીઝા સિઝનિંગ અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બ્લેક પેપર પાવડર અને સોલ્ટ ટુ ટેસ્ટ. કેચઅપ લીધેલો છે મેં 2 ચમચી, રેગ્યુલર ટમેટો કેચઅપ છે. આ બધાને ચમચીથી મિક્સ કરવાનું, પણ આઈ થિંક હાથેથી કરો તો વધારે પ્રોપર સારું થાય છે. ત્યારબાદ તમે ટબેસ્કો સોસ એટલે ચીલી સોસ નાખી શકો. ટબેસ્કો સોસથી ફ્લેવર બહુ સારી આવે છે અને ચીલી સોસથી પણ ઇક્વલી એટલી જ સારી આવે છે. ત્યારબાદ તમે એમાં એડ કરો 2-3 ચમચી જેટલું કોર્નફ્લોર છે. આ ચમચીથી કરતાં તમે હાથેથી કરશો મિક્સઅપ તો વધારે સારું થશે. અને આઈ પર્સનલી ફીલ કે તમે આ મિક્સરને તમે 1 કલાક માટે તમે ફ્રીઝમાં મૂકી દો અને પછી તમે એને આવી રીતે શેલો ફ્રાય કરશો તો એનાથી જે બેબી પટેટોઝની ફ્લેવર ખૂબ જ સારી આવે છે. મેં આ રેસીપી ઘણી બધી વાર હું મારા પાર્ટી સ્નેક્સમાં, કિટી પાર્ટીઝમાં યા એઝ અ સ્ટાર્ટર મેં બનાવેલી છે અને જેટલા બી ગેસ્ટ આવે છે બધાને ખૂબ જ ભાવે છે. હવે આવી રીતે નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈને, અને સરપ્રાઇઝિંગલી જે આ તેલ એટલું બધું ઓઇલી પણ નથી લાગતું. હવે એમાં આપણે જે મેરિનેટેડ જે આપણા બેબી પટેટોઝ હતા એ આપણે આમાં એડ કરવાના છે. આમાં આપણે કોઈપણ પ્રકારનું પાણી એડ નથી કર્યું. જે આપણે સોસમાં અને જે ચીલી સોસમાં જે પાણી હતું એમાંથી જ આપણે આ કોર્નફ્લોર એડ કરવાનું છે. અને એને હાઈ ફ્લેમ પર, મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે શેલો ફ્રાય કરવાનું છે. ફ્રેન્ડ્સ, અમારી રેસીપીને તમે જરૂરથી તમારા ગ્રુપમાં શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એનાથી મને મોટિવેશન મળતું રહેશે. મારી હમ્બલ રિક્વેસ્ટ છે તમને. જુઓ ફ્રેન્ડ્સ, હવે આવી રીતે વચમાં વચમાં સ્ટર કરતા રહેવું અને પછી એને તમે ચાહે આવી રીતે ચીપિયાથી મદદથી યા કોઈપણ ચમચાથી મદદથી એને તમારે ફ્લિપ કરવાનું છે. ઇઝીલી થઈ જાય છે, એટલું કાંઈ રોકેટ સાયન્સ નથી આમાં. જુઓ હવે આવી રીતના કેટલા ક્રિસ્પી થઈ ગયા છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. બંને સાઈડથી આવી રીતે શેલો ફ્રાય કરવાના છે અને આઈ વોન્ટ બિલીવ કે 2 ચમચી તેલમાં આટલું સારું રિઝલ્ટ આવ્યું. તો ફ્રેન્ડ્સ, આ તૈયાર છે ખૂબ જ ડિલિશિયસ ક્રિસ્પી સ્ટાર્ટર બેબી પટેટોઝનું આ સ્નેક છે. તમે તમારા ફ્રેન્ડ્સમાં, કિટી પાર્ટીમાં મહેમાનોને ખવડાવો, ઇવનિંગ સ્નેકમાં બાળકોને ખવડાવો અને મારી રેસીપી તમારા ગ્રુપમાં તમે
શેર કરો અને પ્લીઝ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, એનાથી મને મોટિવેશન બહુ મળશે. મને કમેન્ટમાં કરો, લખો કે તમારી આ મારી આ ડિશ તમને કેવી લાગી, અને મને ફીડબેક જરૂરથી આપો. તો આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ટિલ ધેન બાય.